શુંછે લાંબુ શુંછે ગોળ જલ્દી બોલ જલ્દી બોલ શુંછે લાંબુ શુંછે ગોળ જલ્દી બોલ જલ્દી બોલ બેટ છે લાંબુ દડો છે ગોળ બેટ છે લાંબુ દડો છે ગોળ શુંછે ગોળ શુંછે લાંબુ જલ્દી બોલ જલ્દી બોલ ફ્રેન્ડ્સ શું છે લાંબુ શું છે ગોળ પાઠ તમે શીખી ગયા બરાબર બધાને બધું આવડી ગયું આવડી જ ગયું હોય ને કેટલા સરસ વિડીયો જોયા તમે લોકોએ ઓકે ફ્રેન્ડ્સ તો આ પાઠમાં તમે લોકો જે શીખી ગયા છો તેનું આપણે પુનરાવર્તન કરવાના છીએ બરાબર એટલે કે તમને બધાને બધું આવડે જ છે હવે તમારે માત્ર જવાબ સાચા છે તે જ જોવાનું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તમારી સામે બે અલગ અલગ થેલી મૂકી છે પીળા રંગની થેલી પર લખ્યું છે વક્ર સપાટી અને લાલ રંગની થેલી પર લખ્યું છે સમતલ સપાટી અને કેટલીક વસ્તુઓ પણ મૂકી છે આપણે આ વસ્તુઓને સપાટી મુજબ અલગ અલગ થેલીમાં મૂકવાની છે આ છે લખોટી જેની વક્ર સપાટી છે માટે તેને પીળી થેલીમાં મૂકીશું ચોસલા કે જેની સમતલ સપાટી છે માટે તેને સમતલ સપાટીવાળી બેગમાં મૂકીશું સાબુ વિશે તમારું શું માનવું છે બરાબર સમતલ સપાટી ત્યારબાદ છે દડો દડો ગોળ છે એટલે વક્ર સપાટીવાળી થેલીમાં મૂકીશું દિવાસળીની પેટી સમતલ સપાટી ધરાવે છે માટે લાલ થેલીમાં મૂકીશું પાસા પાસા સમતલ સપાટી ધરાવે છે માટે તેને પણ લાલ થેલીમાં જ મૂકવા પડશે કાગળનો રોલ અને બર્થડે કેપ જે વક્ર સપાટી ધરાવે છે માટે તેને પીળી થેલીમાં મૂકીશું અરે આ સાંતાક્લોઝ થેલીમાં શું લાવ્યા ચાલો જોઈએ બોલ પેન્સિલ પાણીની બોટલ અને ચોપડી ચાલો આ વસ્તુઓને ધ્યાનથી જોઈશું બોલની સપાટી કેવી દેખાય છે વક્ર સપાટી ત્યારબાદ પાણીની બોટલ જુઓ તે પણ વક્ર સપાટી ધરાવે છે પેન્સિલનું બોક્સ કે જેને સમતલ સપાટી અને ખૂણા છે હવે ચોપડી જોઈએ કે જે સમતલ સપાટી ધરાવે છે હવે આપણે એક ક્રાફ્ટ કરીશું તેના માટે તમારે ફેવિકોલ રંગીન કાગળ અને કાતરની જરૂર પડશે